ઉપલેટામાં રણફોર ભગતસિંહ સાયકલ યાત્રાનું આગમન થતા સ્વાગત કરવામાં આવ્યું હતું. શહીદ ભગતસિંહની વિચારધારા જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રા સોમનાથથી પ્રસ્થાન થઈ ઉપલેટા આગમન થતા વિવિધ સંસ્થાઓ સામાજિક કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત વર્ષના વીર સપૂત શહીદ ભગતસિંહની માનવતાવાદી વિચારધારાની સ્થાપના અને દેશના સમગ્ર નાગરિકોને શહીદ ભગતસિંહ અને દેશની આઝાદીમાં પોતાનો જીવ ન્યોછાવર કર્યા તેવા ક્રાંતિકારીઓના વિચારોને લોકો સુધી પહોંચાડવા ભગતસિંહ ક્રાંતિદળના માધ્યમથી રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રા ઉપલેટામાં આજે પ્રસ્થાન કર્યું હતું. આ યાત્રાનો હેતુ ભગતસિંહના વિચારો ગામડે ગામડે અને લોકો સુધી પહોંચાડવાનો છે. 20 જેટલા નવયુવાનો આ યાત્રા સોમનાથથી શરૂ કરી અને 23 માર્ચના રોજ દિલ્હીમાં પૂર્ણ કરશે. શહીદ ભગતસિંહની દેશ પ્રત્યેની જે દાજ હતી, શહીદ ભગતસિંહે દેશની આઝાદી માટે પોતે જે વિચારો હતા એ વિચારો આજે પણ પ્રસ્તુત છે. એટલા માટે કારણ કે દેશની અંદર તે સમયે આઝાદી લડત હતી, તે લડત સામ્રાજ્યવાદ સામેની લડત હતી. એ જ સામ્રાજ્યવાદ ફરી ભારતમાં મજબૂત બની રહ્યો છે. વિદેશી કંપનીઓ રોજે રોજ નવી આવી રહી છે અને આ દેશના અર્થતંત્ર ઉપર તેઓ એક પગડંડો જમાવીને બેઠા છે. ત્યારે દેશના નવયુવાનો આ ક્રાંતિકારી વિચારને લઈને નીકળ્યા છે, ત્યારે દેશભરની અંદર આ વિચારોને સૌ અપનાવશે એવી એક એના યાત્રાના મુખ્ય પ્રણેતાની હેતુ છે. આ હેતુ બહાર આવશે એવું મને લાગી રહ્યું છે. અમે પણ ઉપલેટામાં ભગતસિંહના વિચારો માટે કામ કરીએ છીએ અને અમને આજે આ યાત્રા આવી છે એનાથી અમને ખૂબ ખુશી થઈ અને ઉપલેટા શહેરના સમસ્ત આગેવાનો, રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક આગેવાનો અને સંસ્થાઓના આગેવાનોએ આ યાત્રામાં જોડાણા એની અમને ખુશી છે.